ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તો શરૂઆત કરીએ કરંટ અફેરની તો સૌથી પહેલાં જોઈએ દિન વિશેષ તો દિન વિશેષમાં આવશે વિશ્વ અસ્તમા દિવસ દર વર્ષે મે મહિનાનો પ્રથમ મંગળવાર એ વિશ્વ અસ્તમા દિવસ તરીકે ઉજવાય છે ખાસ ધ્યાન રાખશું આની અંદર કોઈ તારીખ ફિક્સ નથી કે આ તારીખે જ ઉજવવામાં આવે છે મે મહિનાનો જે પણ પ્રથમ મંગળવાર હોય એને વિશ્વ અસ્તમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આટલી બાબત મગજની અંદર લઈ લેવી તેની ઉજવણીની શરૂઆત ઓગણીસો ને અઠ્ઠાણુંથી થાય છે બે હજાર વીસની તેની થીમ શું હતી ઇનફ અસ્મ અસ્થમા ડેથ એની થીમ હતી ખાસ યાદ રાખજો મિત્રો ઘણા દિવસો એવા હોય છે કે કોઈ ફિક્સ તારીખે નથી ઉજવાતા એ કોઈપણ મહિનાના પ્રથમ મંગળવાર પ્રથમ રવિવાર બીજા રવિવાર છેલ્લો શનિવાર આ પ્રકારે ઉજવાતા હોય છે એમાંનો એક દિવસ છે વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવાય છે તેની ઉજવણીની શરૂઆત તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી અને બે હજાર વીસની તેની થીમ શું હતી તો ઇનફ અસ્થમા ડેટ એની થીમ હતી નેક્સ્ટ જોઈએ ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છ મેના રોજ શ્રેને તરીકે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે તરીકે ઉજવવામાં આવે છે તો આપણે બે અગત્યના ડે જોઈ ગયા પહેલો તો આપણે જોયો મે મહિનાનો પ્રથમ મંગળવાર વિશ્વ અસ્થમા દિવસ અને બીજું આપણે જોયો ઇન્ટરનેશનલ નો ડાયટ ડે હવે તમને પ્રશ્ન એવો પૂછાય કે બે હજાર વીસમાં અસ્થમા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો તો પછી તમારી તારીખ કઈ આવશે પાંચ મે આ બાબત ખાસ ધ્યાન રાખશું તો પાંચ મે આવશે કેમ કે આ વખતે બે હજાર વીસમાં મે મહિનાનો પ્રથમ મંગળવાર પાંચ ના હતો પણ સામાન્ય રીતે ક્યારે ઉજવાય છે તો મે મહિનાના પ્રથમ મંગળવારે ઉજવાય છે એ જ પ્રમાણે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો છ મેના રોજ ઉજવવામાં આવ્યો નેક્સ્ટ વ્યક્તિ વિશેષ જોઈએ તો મૃદુલાબેન સારાભાઈ અહીંયા તમે એમના ફોટોમાં જોઈ શકો છો મૃદુલાબેન સારાભાઈનો જન્મ છ મે ઓગણીસો અગિયારના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેમણે વર્ષ ઓગણીસો ચોત્રીસમાં સેની સ્થાપના કરી હતી તો જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી પરીક્ષામાં સિમ્પલી વન ઓનલાઈનના પ્રશ્ન પૂછી શકે છે આવો કે જ્યોતિસંઘના સ્થાપકનું નામ જણાવો તમારી પાસે ચાર ઓપ્શન હોય તો સાચો આન્સર શું થશે મૃદુલાબેન સારાભાઈ ઓગણીસો ચોત્રીસમાં તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા ઓકે તો વ્યક્તિ વિશેષની અંદર આપણે માહિતી મેળવી મૃદુલાબેન સારાભાઈ જન્મ છ મે ઓગણીસો અગિયાર અમદાવાદ ખાતે ઓગણીસો ચોત્રીસમાં જ્યોતિ સંઘની સ્થાપના અને ઓગણીસો ચોત્રીસમાં જ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે તેઓ ચૂંટાયા હતા બીજા વ્યક્તિ વિશેષ જોઈએ મોતીલાલ નહેરુ અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો તેમની જન્મજયંતિ હતી તેમનો જન્મ છ મે અઢારસો એકસઠના રોજ દિલ્હી ખાતે થયો હતો ઓગણીસસો ઓગણીસ અને ઓગણીસસો ઓગણત્રીસમાં કોંગ્રેસના અધ્યક્ષપદે તેઓ રહેલા હતા ઓગણીસો ત્રેવીસમાં તેમણે સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી ખાસ ધ્યાન રાખશું અને તેમનો નહેરુ રિપોર્ટ બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે જાણીતો છે ઓગસ્ટ ને અઠ્યાવીસમાં ખાસ ધ્યાન રાખશું જે પણ મિત્ર બંધારણ વાંચવાની શરૂઆત કરે તો તેઓ આ વર્ડથી પરિચિત થાય જ છે બંધારણની બ્લૂ પ્રિન્ટ તરીકે કોણ જે કયું રિપોર્ટ જાણીતું હતું તો નહેરુ રિપોર્ટ જાણીતું હતું આ નહેરુ રિપોર્ટ મોતીલાલ નહેરુ વડે રજૂ કરવામાં આવ્યો હતો તો વ્યક્તિ વિશેષમાં આપણે કોના વિશે માહિતી મેળવી મોતીલાલ નહેરુ જન્મ છ મે અઢારસો એકસઠ દિલ્હી ખાતે ઓગણીસો ઓગણીસ અને ઓગણીસો ઓગણત્રીસમાં કોંગ્રેસના અધ્યક્ષપદે રહ્યા હતા સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી અને નહેરુ અહેવાલ કે નહેરુ રિપોર્ટ પણ આમના મોતીલાલ નહેરુ વડે જ રજૂ કરવામાં આવ્યો હતો નેક્સ્ટ વ્યક્તિ વિશેષ જોઈએ પન્નાલાલ પટેલ છે તેમની જન્મજયંતિ છે જન્મ સાત મે ઓગણીસો બારના ક્યાં થયો હતો માંડણી રાજસ્થાન ખાતે ખાસ યાદ રાખશું અહીંયા ટાઈપિંગ થોડી મિસ્ટેક છે રાજસ્થાન ખાતે તેમનો થયો હતો તેમના ઉપનામ છે સમાજ ધર્મી વાર્તાકાર જાનપદી નવલકથાના સર્જક સાહિત્ય જગતના ચમત્કાર આ બધા એમના ઉપનામ છે તેમનું પૂર્ણ નામ છે પન્નાલાલ નાનાભાઈ પટેલ માનવીની ભવાઈ નવલકથા માટે તેમને ઓગણીસો ને પંચ્યાસીમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ખાસ આપણે યાદ રાખશું ચાર ગુજરાતી સાહિત્યકારોને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે એમાં ચારમાં બીજા નંબરે આવેલ છે પન્નાલાલ પટેલ નવ માનવીની ભવાઈ નવલકથા માટે ઓગણીસો પંચ્યાસીમાં જ્ઞાનપીઠ એવોર્ડ અને તેમની આત્મકથા હતી અલબ ઝલબ આ બંને પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા છે કે માનવીની ભવાઈ નવલકથા કોની છે તો પન્નાલાલ પટેલને પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો તો માનવીની ભવાઈ માટે અને પન્નાલાલ પટેલની આત્મકથાનું નામ જણાવો તો અલભ ઝલપ તો ખાસ યાદ રાખશું જ્ઞાનપીઠ એવોર્ડ અને તેમની આત્મકથા ખૂબ જ અગત્યની છે તેમનું અવસાન સાત ઓગસ્ટ ઓગણીસો નેવ્યાસીના રોજ થયું હતું તો વ્યક્તિ વિશેષમાં આપણે કોના વિશે પરિચય મેળવ્યો વ્યક્તિ વિશેષમાં આપણે પરિચય મેળવ્યો પન્નાલાલ પટેલ વિશે તેમનો જન્મ માંડલી રાજસ્થાન ખાતે ઉપનામ તેમના સમાજધર્મી વાર્તાકાર જાનપદી નવલકથાના સર્જક સાહિત્ય જગતના ચમત્કાર પૂરું નામ છે તેમનું પન્નાલાલ નાનાભાઈ પટેલ તેમણે આત્મકથા લખી હતી અલભઝલભ અને તેમને માનવીની ભવઈ નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો અને આ ફોટોમાં તમે પન્નાલાલ પટેલને જોઈ શકો છો પછી જોઈએ દિન વિશેષ તો વર્લ્ડ એથ્લેટ ડે છે સાત મે આઈ એ એફ એટલે કે ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટ ફેડરેશન દ્વારા તે ઉજવવામાં આવે છે તેની સૌપ્રથમ ઉજવણી ઓગણીસો ને છન્નુંમાં કરવામાં આવી હતી આઈ એફએફની સ્થાપના સત્તર જુલાઈ ઓગણીસો એકવીસમાં અને તેનું વડુ મથક ક્યાં આવેલું છે સ્વીડનના સ્ટોકહોમ ખાતે તેનું વડુ મથક આવેલું છે ઓકે તો સાત મે સેના તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ એથ્લેટિક્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તો આપણે અત્યાર સુધી દિન વિશેષ અને વ્યક્તિ વિશેષ વિશે માહિતી મેળવી ગયા એકવાર એનું ક્વિક રિવિઝન કરી લઈએ કે આપણે કેટલી માહિતી મેળવી ગયા પછી કરંટ અફેર જોઈએ સૌથી પહેલાં આપણે જોયું હતું વિશ્વ અસ્થમા દિવસ તો વિશ્વ અસ્થમા દિવસ એટલે દર વર્ષે મે મહિનાનો પ્રથમ મંગળવાર વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવાય છે થીમ હતી ઇનફ અસ્થમા ડેથ પછી આપણે જોયું ઇન્ટરનેશનલ નો ડાયટ ડે છ મેના રોજ પછી વ્યક્તિ વિશેષમાં આપણે જોયા મૃદુલાબેન સારાભાઈ કે જેની સ્થાપ જેમણે જ્યોતિ સંઘની સ્થાપના કરી હતી પછી વ્યક્તિ વિશેષમાં જોયા મોતીલાલ નહેરુ જેમનો જન્મ છ મે અઢારસો એકસઠ દિલ્હી ખાતે અને તેઓએ જ નહેરુ રિપોર્ટ આપ્યો હતો પછી જ વ્યક્તિ વ્યક્તિ વિશેષમાં આપણે વાત કરી પન્નાલાલ પટેલ વિશે તો તેમની બે નવલકથા જાણીતી છે એક માનવીની ભવાઈ કે જેના માટે થઈને તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે અને બીજી તેમની આત્મકથા છે અલબ ઝલબ અને પન્નાલાલ પટેલનું પૂર્ણ નામ છે પન્નાલાલ નાનાભાઈ પટેલ પછી આપણે દિનવિશેષમાં જોયું સાત મે વર્લ્ડ એથ્લેટિક્સ ડે ક્યારથી ઉજવાય છે ઓગણીસો ને છન્નુંથી કોના દ્વારા ઉજવાય છે તો આઈ એ એફ દ્વારા ઉજવાય છે કે જેનું વડુ મથક સ્વીડનના સ્ટોકહોમ ખાતે આવેલું છે હજી વિશેષ આપણો છે સાત મે વૈશાખ પૂર્ણિમાનો દિવસ વૈશાખ પૂર્ણચંદ્રનો દિવસ સમગ્ર વિશ્વમાં બૌદ્ધ ધર્મ માટે થોડું ઉચ્ચારણમાં ધ્યાન રાખશું આપણે વૈશાખ છે અહીંયા વિશ્વમાં બૌદ્ધ લોકો માટે સૌથી પવિત્ર દિવસ છે આ દિવસે ભગવાન બુદ્ધને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું વર્ષ બે હજારથી યુનાઇટેડ નેશન્સ દ્વારા તે ઉજવવામાં આવે છે વર્તમાનમાં ટેન્ઝિન ગયાસો તિબીટીન દલાઈ લામા છે ખાસ યાદ રાખશું વર્તમાનમાં આ બાબત કોણ છે અગત્યના હોદ્દા પર છે ટેનેઝીન ગયો તિબેટીયન બોધોતા દલૈ લામા ક્યારથી ઉજવાય છે તો બે હજારથી યુનાઇટેડ નેશન્સ દ્વારા તેની ઉજવણીની શરૂઆત થઈ બાકી વૈશાખી પૂર્ણિમા એટલે શું થાય બૌદ્ધ પૂર્ણિમાનો દિવસ ખાસ આપણે યાદ રાખશું વૈશાખી પૂર્ણિમા તારીખ સાથેને કોઈ લેવા દેવા નથી અને વૈશાખ વૈશાખ અહીંયા ટાઈપિંગ એરને થોડું ધ્યાનમાં લેવું વૈશાખ પૂર્ણિમા નેક્સ્ટ જોઈએ આપણે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે કોલસાની ખાણોના સંચાલન સુવિધા માટે પરીક્ષામાં સિમ્પલી ક્વેશ્ચન એવો પૂછી શકે કે પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ઈરાન દેશે પોતાનું ચલણ રિયાલને બદલીને તોમાન રાખવાનો નિર્ણય કર્યો છે હવે જ્યારે પણ કોઈ દેશનું આ પ્રમાણે ચલણ ચેન્જ થતું હોય તો તે થોડું પરીક્ષાલક્ષી બની રહે છે તો ઈરાન દેશે પોતાનું ચલણ પહેલાં શું હતું તો રિયાલ હતું એને બદલીને હવે શું કરવાનો વિચાર કર્યો છે તો તોમાન કરવાનો નિર્ણય કર્યો છે એટલે આ બે બાબત યાદ રાખશું રિયાલ હતું અને તોમાન કરશે નેક્સ્ટની જોઈએ પોલીસ પોલીસધાર પુરસ્કાર બે હજાર વીસ તો કોને કોને તો ચંતી આનંદ મુખ્તાર ખાન અને દાર યાસીન આ ત્રણ વ્યક્તિઓ આપણા ભારતીય ગર્વની બાબત કહી શકાય પોલીસધાર પુરસ્કાર બે હજાર વીસમાં કયા કયા ભારતીયો છે તો ચંતી આનંદ મુખ્તાર ખાન અને દાર અહીંયા તમે ત્રણેયનો ફોટો જોઈ શકો છો નેક્સ્ટ જોઈએ ચેન્જ પર નજર રાખવા રશિયાએ આર્કટિકા એમ લોન્ચ કરશે સિમ્પલી પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે આર્કટિકા એમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું તો રશિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું શા માટે લોન્ચ કરવામાં આવ્યું તો આર્કર્ટિક ક્લાઇમેટ પર નજર રાખવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે રશિયાની રાજધાની તો મોસ્કો છે રશિયાનું ચલણ રશિયાને રશિયન રબલ છે અને રશિયાના રાષ્ટ્રપતિ વાલાદિમીર પુતિન છે એ રશિયાના રાષ્ટ્રપતિ છે ઓકે તો સિમ્પલી પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે આર્કર્ટિકા એમ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો રશિયા દ્વારા શા માટે તો આર્કર્ટિક ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખવા માટે આર્કર્ટિકા એમ લોન્ચ કરવામાં આવેલું છે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ યંગ કેરિયર એવોર્ડ બે હજાર વીસ તો સૌરભ લોઢાને નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમને આ એવોર્ડ આપવામાં આવ્યું છે સિમ્પલી પરીક્ષામાં ક્વેશ્ચન પૂછી શકે કે યંગ કરિયર એવોર્ડ બે હજાર વીસ કોને સમર્પિત કોને આપવામાં આવેલો છે તો સૌરભ લોઢાને આપવામાં આવેલો છે તમે આ ફોટોમાં જોઈ શકો છો અને સેના માટે આપવામાં આવ્યો છે તો નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રમાં અગત્યના પ્રદાન બદલ એમને આ એવોર્ડ આપવામાં આવેલો છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર જીનેથ બેદોયા લીમાને આપવામાં આવ્યો છે તેઓ કોલંબિયા દેશના પત્રકાર છે ખાસ યાદ રાખશું જ્યારે વૈશ્વિક ક્ષેત્રે આ પ્રકારના પુરસ્કાર આપવામાં આવતા હોય છે તો તે પરીક્ષાલક્ષી બની રહે છે તો વિશ્વ પ્રેસ સ્વતંત્રતા પુરસ્કાર તો કોને આવશે જીનેથ બેદોયા લીમા તેઓ કયા દેશના છે તો તેઓ કોલંબિયા દેશના પત્રકાર છે વિશ્વ પ્રેસ સ્વતંત્ર પુરસ્કાર જીનેથ બેદોયા લીમા કોલંબિયા દેશના પત્રકાર છે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ તો સમુદ્ર સેતુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કોના દ્વારા તો નૌસેના દ્વારા શા માટે શરૂ કરવામાં આવેલું છે તો વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે માલદીવથી હજાર લોકોને પરત લાવવામાં આવ્યા છે સિમ્પલી પરીક્ષામાં પૂછી શકીએ કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે તો સમુદ્ર સેતુ સમુદ્ર સેતુ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો નૌસેના દ્વારા શરૂ કરવામાં આવેલું છે હવે જોઈએ આજના કરંટ અફેર ઉપરથી આજની ક્વિઝ સૌથી પહેલો ક્વેશ્ચન છે ઓગણીસો ચોત્રીસમાં જ્યોતિ સંઘની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી મૃદુલા શારાભાઈ ગાંધીજી સરદાર પટેલ કે એક પણ નહીં વર્લ્ડ એથ્લેટિક્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે 25 મે પાંચ મે સાત મે કે આઠ મે પન્નાલાલ પટેલનું ઉપનામ જણાવો સમાજ ધર્મી વાર્તાકાર જાનપદી નવલકથાના સર્જક સાહિત્ય જગતના ચમત્કાર કે આપેલ તમામ નીચેનામાંથી પુલિસગર પુરસ્કારથી કોને નમાજવામાં આવ્યા છે ચંતી આનંદ મુખ્તાર ખાન દાર યાશિન કે આપેલ તમામ યંગ કેરિયર એવોર્ડ બે હજાર વીસ કોને પ્રાપ્ત થયો છે સુરની વ્યાસ સૌરભ લોઢા અમૃત શેયાની કે એક પણ નહીં આ ઉપરાંત જો તમે ડેઈલી મોક ટેસ્ટ આપવા માગો છો તો ટેલિગ્રામમાં જઈને આ રીતે તમે ક્વિઝ બે હજાર વીસ સર્ચ કરી શકો છો તો ડેઈલી પચાસ માર્કની તમે મોક ટેસ્ટ આપી શકો છો જો તમને આજનો કરંટ અફેરનો વિડીયો ગમ્યો છે તો ક્વિઝના આન્સર પ્લીઝ કમેન્ટ રાખ કરવાનું રાખજો આપણે પચાસ લોકો કમેન્ટ કરે એવી આશા રાખીએ છીએ તો મળશું ત્યાં સુધી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત